અબડાસા તાલુકા પંચાયત નલિયામાં તાલુકા પંચાયતના બે કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. એક ઈશ્વરભાઈ ડી મીઠાણી તલાટી કમ મંત્રીશ્રી અને અશોકભાઈ ભટ્ટની વયમર્યાદા તેમજ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કર્મચારી 35 વર્ષથી અબડાસાની પ્રજા સાથે નોકરી કરીને સંસ્થા સાથે જોડાયેલા હતા અને તેઓએ સામાન્યથી મધ્યમ અને ગરીબ વર્ગના માણસોના કામો કર્યા હતા બિના સ્વાર્થે. આજે વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આંખમાં હરખના આંસુ આવ્યા હતા. તમામ કર્મચારીઓ તેમણે કીધું કે હવે તમારા પરિવાર સાથે શાંતિ ખુશી મજાથી જિંદગી ગુજારો અને સમાજની સેવા કરજો. ભગવાન તમારી આરોગ્ય નિરોગી રાખે, તમારી કાયા મજબૂત રાખે અને રોગ અને બીમારીથી મુક્ત કરે. અને તે પ્રમાણે લોકોએ પણ અંગત મદદ કરી હતી અને તેમણે કહ્યું હતું કે સરકારના નિયમ મુજબ છૂટા થઈએ છીએ, અમે તમારા કોઈપણ કામ કરવા માટે તૈયાર છીએ, તેમ તેમણે જણાવ્યું હતું કર્મચારીઓએ. ત્યારે વયમર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થતા હવે નિવૃત્ત થયા પછી પણ તેઓ લોકોના કામ કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ એચ રાઠવા, ઉમરસિંહભાઈ ભાનુશાલી, હકુમતસિંહ જાડેજા, પ્રકાશભાઈ પરમાર, રાહુલભાઈ, વિનોદભાઈ, ભરતભાઈ, નિકુંજભાઈ, જીગરભાઈ, સિદ્દિકભાઈ તથા તમામ તલાટી કમમંત્રીશ્રીઓ અને તાલુકા પંચાયતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. મારું નામ ઈશ્વરભાઈ જોસલભાઈ મીઠાણી, રહેવાસી નલિયાદ, અને નલિયામાં જ પ્રથમ અબડાસા તાલુકામાં જ મેં નોકરીની શરૂઆત કરી હતી 1989ની બેચથી. અને 2022 ઓક્ટોબર 2022ના રોજ મારી વયનિવૃત્તિ થઈ, 58 વર્ષ પૂરા થયા અને મને વયનિવૃત્તિનું મને સન્માન આપવામાં આવ્યું તલાટી મંડળ તરફથી, તાલુકા પંચાયત પરિવાર તરફથી. અને એ લોકોએ હંમેશા મને 35 વર્ષની નોકરીમાં દરેક વર્ગના લોકોએ મને સાથ સહકાર આપ્યો છે, એમનો ખૂબ ખૂબ આભારી છું અને એ લોકોનો આભાર માનું. તમને કંઈ તકલીફ હોય તો માર્ગદર્શન ખાસ લેજો. જૂના મિત્રો હવે આપણી પાસે રહ્યા નથી અને આ સહદેવ જેવું કામ છે કે ખરેખર પૂછ્યા વગર કોઈ પણ કે પણ નહીં, એટલે આપણા જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થાય એના માટે આપણે સિનિયર અને જે કંઈક ભૂતકાળની અંદર જે રેકોર્ડ્સ આપણે નિભાવતા હતા એનો પણ આપણને માર્ગદર્શન મળી રહે. પ્રેક્ટિકલ રીતે પણ એ તમને ચાહે રોજમેન્ટ લખવાનું હોય, આપણા જે હિસાબી ચોપડાઓ લખવાના હોય, કોઈ પણ હોય તો એમનો સહયોગ મળતો રહેશે એવી હું આશા રાખું છું અને તેઓ પણ તમને ખાતરી પણ આપી છે. એટલે સરકારમાંથી 35 વર્ષની લાંબી સેવાઓ બજાવી 31/10/2022ના રોજ નિવૃત્ત થયા છે. સરકારમાં જે આપણે 58 વર્ષ પૂરા થતા હોય ક્લાસ 3 માટે, એટલે આપણે નિયમ અનુસાર વયનિવૃત્ત થતા હોઈએ છીએ. વયનિવૃત્ત સારી રીતના સફળતાપૂર્વક આપણી કારકિર્દી નિભાવીને વયનિવૃત્ત થવું એ અત્યારના સંજોગોમાં ખૂબ જ જરૂરી છે. એટલે આપણે જે કંઈક કામગીરી કરતા હોઈએ એ કામગીરીની અંદર આપણા નીતિ નિયમો, તાલુકા પંચાયત પરિવાર અને તલાટી કમ મંત્રીશ્રીના સહયોગથી
આપણા પરિવારમાંથી એ બે મિત્રો સમયાંતરે નિવૃત્ત થયેલ છે, એમનો અધિકૃત વિદાય સમારંભ રાખવામાં આવ્યો. એમાં ઉપસ્થિત તાલુકા પંચાયત અબડાસાના માજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી હકુમતસિંહભાઈ સોડાભાઈ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી મહાવીરસિંહજી, બ્રહ્મ સમાજના અગ્ર કાર્યકર્તા મિત્રો, બંને મિત્રોના પરિવારજનો, પત્રકાર મિત્રો, મારા પંચાયત પરિવારમાંથી પધારેલ સ્ટાફગણ, આજે આપણા પરિવારમાંથી આમ તો કચેરીને એટલી ખોટ જ હોય છે કે જે સક્રિય કામગીરી કરતા હોય એમની ખોટ આપણે તાલુકા પંચાયત કચેરીને થતી હોય છે. અનુભવી અને 35 વર્ષની નોકરી જો એમની હોય અને એ નોકરીના અનુભવો થકી પછી સત્યાર સુધી અમે ભેગા જતા, હું તાલુકા પ્રમુખ હતો ત્યારે લગભગ તો મારું પીએ તરીકે કામ કરતા, અને આજે પણ ત્યાં છીએ ત્યાં તો. અને ખરેખર મારે અશોકભાઈ મારા અમારા એટલા જ મિત્ર હકમાઈને મારા મને તો મને ને પણ ક્યાંય લાગણી દુભાવી હોય, કોઈને મારા તરફથી મનચોક થયો હોય તો હું મારા હૃદયપૂર્વક માફી માંગુ છું. અને હંમેશા તમારી સાથે રહીશ ને, તમે મારા છો જ અને હું તમારી સાથે છું જ.